ભાઈ ભાઈ મને બાપાની બહુ યાદ આવે છે ભાઈ. કહું છું, આમ તો તમારા બાપા હાજા હમા હતા, અચાનક શું થઈ ગયું? અરે ના રે ના, આ માથે 10 મણનો ભાર લઈને જીવતા હતા મારા બાપા. પણ તારા બાપાને માથે ભાર શું હતો એ તો કે? આ ભેળસેળ વાળું ખાતર પધરાવી દીધું એમને. પણ કોણે ભેળસેળ વાળું ખાતર પધરાવ્યું? આ ઓલી સહકારી મંડળીએ જ તો. આ પેલા ખાતરની અછત ઊભી કરી અને પછી મોંઘા ભાવે આ રેતી જેવું ખાતર પધરાવ્યું મારા બાપાને અને મારા બાપા જેવા કેટલાય ખેડૂતોને. મારા બાપા આ જરા થોડા કાચા બનલા એટલે ગળે પાછો કહીને મરી ગયા બચારા. દેવું કરીને બાપા ખાતર લાવ્યા હતા. બાપાને એમ કે બધો પાક સારો જશે ને બધું દેવું ચૂકતે થઈ જશે. પણ પણ આ રેતીવાળું ખાતર આવ્યું અને બધો પાક બળી ગયો. મારા બાપાએ મોત વાલું કર્યું. સમજો, આ બધા કારસ્તાન ઓલા સહકારી મંડળીના પ્રમુખના જ લાગે છે. ના ના, આ પેલા મોટા સાહેબના કારસ્તાન છે બધા. અરે કાકા, તમે જોયું નહીં હે, આ દિલ્હી જઈને આ પેલા કોભાંડિયાને પાસામાંથી છોડાઈ લાવ્યો એ. તો પછી હવે એને ગામની બહાર તગેડી મૂકવા જોઈ. હા કાકા, હા વાચી વાત છે. આ વખતે તો મારો મત હું ભાજપના ઉમેદવાર જસુબેન કોરાટને જ આપીશ. હા વાહ, અને મને પાક્કી ખાતરી છે કે આ વખતે જસુબેન હર વખતની જેમ આપણી પરખે ઉભા રહેશે, આપણું હારું કરશે. વાહ, હવે મને ખાતરી થઈ ગઈ છે કે તમારા બે ભાઈઓની આંખો ઉઘડી ગઈ છે. સહકારી મંડળીમાં ખાતરની અછત ઊભી કરાવી, પોતાના ઓળખીતાના ત્યાંથી નકલી ખાતરની ખરીદી કરાવી અને એ જ નકલી ખાતર આપણા ખેડૂત મિત્રોને આપવું, એમ કરી 1.5 લાખ રૂપિયા કમાવો. પ્લાન એવો કે કોઈને ખબર પણ ના પડે. દેવા કરીને ખરીદેલા ખાતરથી જ્યારે પાક નિષ્ફળ ગયો ત્યારે ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી. તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતર નકલી હતું અને થેલીમાં 80% રેતી જ રેતી હતી. આ છે તમારા નેતાનો અસલી ચહેરો. શું તમે હજુ પણ એમને સાથ આપવા માંગો છો? ભાજપની સાથે ખરા અર્થમાં વિકાસના સહભાગી બનો. શ્રીમતી જશુબેન કોરાટને તમારો મત આપો અને એક મોટી ભૂલ થતી અટકાવો. એક મત ગુજરાત બને ભાજપ સરકાર.